અરવલ્લી જિલ્લામાં વિદ્યા સહાયક ઉમેદવારોએ કર્યું અનોખું પ્રદર્શન. વિદ્યા સહાયક ઉમેદવારો અરવલ્લી જિલ્લામાં કરી પદયાત્રા. જિલ્લાના મહત્વ ધરાવતા ધાર્મિક સ્થળોએ વિદ્યા સહાયક ઉમેદવારોએ પદયાત્રા કરી અને માનતા રાખી. વયમર્યાદા પૂર્ણ થવાના આરે હોય તેવા વિદ્યા સહાયક ઉમેદવારોએ પદયાત્રા કરી. વયમર્યાદા પૂર્ણ કરવાની આરે ઉમેદવારોએ તમામ ધાર્મિક સ્થાનોએ લેખિતમાં અરજી કરી. મંદિરના દેવી દેવતાઓની લેખિતમાં કરી વિદ્યા સહાયક ઉમેદવારોએ અરજી અને વિનંતી. મંદિરના મહંતોએ પણ વિદ્યા સહાયક ઉમેદવારોને આશીર્વાદ આપ્યા. જિલ્લાની પદયાત્રામાં જોવા મળ્યા વધુ સંખ્યામાં વિદ્યા સહાયક ઉમેદવારો. મંદિરના સાધુ અને સંતો મહંતોએ પણ વિદ્યા સહાયક ઉમેદવારો વતી પ્રાર્થના કરી. વિદ્યા સહાયક ઉમેદવારોને ચૂંદડી અર્પણ કરી શુભેચ્છા પાઠવી ઉમિયાધામના મહંતશ્રીએ. વહેલામાં વહેલી તકે ભરતી આવી એવી સાકરિયા હનુમાનજીના મહંતે માનતા આપી હતી. જય લગ્નણી સદગીવાય ઓમ નમો નારાયણ. અહીંયા આજે વિદ્યા સહાયકો યાત્રા કરીને દેવરાજ ધામની અંદર અરજી મૂકવા અહીંયા આવ્યા છે. પરમાત્માને રામદેવજી બાપાને પ્રાર્થના કરવા આવ્યા છે કે એમની જે ખાલી જગ્યાઓ પડી છે એમનો ઉમેરો થાય ને એમને નોકરી મળે. હવે ઉંમરના હિસાબે આપણે જોવા જઈએ તો એ અત્યારે આ 30-35 વર્ષની ઉંમર બધાની છે, તો પછી હવે શું કરશે એમ. હવે એમને જે અભ્યાસ કર્યો અને અભ્યાસ કરીને જે વસ્તુ એમને મેળવી છે આ નોકરી માટે, તો સરકારશ્રીને શિક્ષણ મંત્રીશ્રીને મારી નમ્ર વિનંતી છે કે હવે આ જરૂરી છે. આ છોકરાઓને આટલી બધી ભરતી છે તો પછી લઈ લેવા જોઈએ સરકારને, એવી મારી નમ્ર વિનંતી છે. હું મહેશ ગિરિબાપુ, દેવરાજ ધામ, દેવાયત પંડિતની જગ્યા, લઘુ મહાન શ્રી. જય. ઓકે, સ્ટાર્ટ. નકી જય. હું સાકરિયા ગામના હનુમાનજી મંદિરના પૂજારી તરીકે છું, મહંત તરીકે અહીંયા પૂજા કરું છું. અને બીજું કોઈ સાકરિયા ગામની અંદર જે હનુમાનજીની પ્રતિમા જે આવેલી છે તે પ્રતિમા એટલું બધું સર્જ છે કે શનિવારના દિવસે બહુ જ લોકો અહીંયા આવે છે. મંત્રીઓ, કલેક્ટર, એસપી સાહેબ બધા બહુ જ આવે છે. અને મારી એક નમ્ર વિનંતી છે શિક્ષણ મંત્રી શ્રી વાઘાણી સાહેબજીને કે જે વિદ્યા સહાયકના મિત્રો જે આજે મંદિરે આવી રહ્યા છે પગપાળા યાત્રા કરીને, તો મારી એટલી નમ્ર વિનંતી છે કે એમને વિદ્યા સહાયકનો શિક્ષણનો ભરતી થાય, નોકરીમાં એમને સારી પ્રગતિ થાય એવા હું સાકરિયા મંદિરના મહંત તરીકે એમને આશીર્વાદ આપું છું. આજકાલ તો શું છે કે વિદ્યા સહાયકનો ટકાવારી ઉપર હોય છે એટલે બધાને ઉંમર વધતી જાય છે અને નોકરીમાં બહુ તકલીફ પડતી હોય છે. અને જો આજે ભરતી વધારે થાય તો બધાને સહારો મળે. અને બીજું કે બધાને નોકરી ધંધો રોજગારી મળી જાય. બીજું કે આગળ મારી એક જ વિનંતી છે મંત્રી સાહેબશ્રીને કે જલ્દી જલ્દી ભરતી કરો અને વધારેમાં વધારે સહાયકોને ભરતી મળો એવી મારી નમ્ર વિનંતી છે વાઘાણી સાહેબજીને. બસ એ જ મારી વિનંતી. જય શ્રી રામ.